છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભાજપનો વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. બોડેલી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાંભોર સહિતના નેતાઓએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ કરેલ ₹72,000 આપવાની કરેલી જાહેરાત બાબતે ભાજપના નેતાઓએ કોંગ્રેસની ચાટકણી કાઢી હતી. પણ તમને હાલવાનું ના કુને કીધું તું, હું એમને પૂછવા માંગુ છું. તમે 55 વર્ષ રાજ કર્યું, એક પરિવાર ગાંધી પરિવારે આ દેશના વડાપ્રધાન તરીકે જે તે દિવસે તમને 6,000-12,000 વ્યાજ ની આવ્યા ભાઈ, આજે તમે અમારા દેશના મારા ખેડૂતોનો અપમાન કરવા નીકળ્યા છે. તમે તો હાલવાની વાત કરો, મારા દેશના વડાપ્રધાન ખેડૂતના ખિસ્સામાં મૂકીને આજે વાત કરે છે મારી ભારતીય જનતા. ઉમેદવાર વગરની જે આજનો કાર્યક્રમ છે હજુ જાહેર નથી થયો, ક્યાં સુધી જાહેર થઈ શકે ઉમેદવાર? ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડની એક પદ્ધતિ છે અને એ પ્રમાણે એક કે બે દિવસમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર પણ ડિક્લેર થશે. અને પરંતુ મેં હું ફરી એક વાત દોહરાવું છું કે ભારતીય જનતા પક્ષ એ કાર્યકર્તાઓનો પક્ષ છે, ઉમેદવાર થકી લડનારો પક્ષ નથી. અને અમારી પાસે મજબૂત એવું નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈનું છે, અર્થાત કે સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પક્ષના કમળને લઈ અને મેદાનમાં ઉતરી ગયા છે. અને આ તો અમે છેલ્લા 6 મહિનાથી આ કામમાં લાગેલા છે, પ્રત્યેક બૂથ પ્રત્યેક શક્તિ કેન્દ્ર સુધી પહોંચેલા છે. એટલે અમારા માટે તો આ કેડર બેઝ પાર્ટી માટે કાર્યકર્તાઓ છેક બૂથ અને શક્તિ કેન્દ્ર સુધી ગયેલા છે. દાહોદમાં જશવંતસિંહ સામે કોંગ્રેસને કોઈ ઉમેદવાર નથી મળી રહ્યો, તો એવું અહીં છોટાઉદેપુરમાં ભાજપને દેખાઈ રહ્યું છે, શું કહેશો? શું કહેશે બાબત? બે સ્થિતિમાં થોડું અંતર છે. અમારી પાસે એક, મેં કહ્યું એ પ્રમાણે, એક કરતા અનેક ઉમેદવારો અહીં આગળ છે. પરંતુ સાધારણ એક પાર્લામેન્ટરી બોર્ડની એક રણનીતિ રહેતી હોય છે કે ક્યાંક ઉમેદવારો ડિક્લેર કરવા, ક્યાંક થોડા વખત પછી કરવા, અને આ દરેક પ્રાંતમાં થોડીક સીટો બાકી રાખીને અને બાકીના 10 સીટ જે બાકી છે એમાંથી કેટલીક સીટોમાં પ્રતિપક્ષનો ઉમેદવાર કોણ છે એ જોવાની અમારે જરૂર છે. એટલા માટે એને સાથે રાખીને નિર્ણય કરીએ છીએ. પણ આ પક્ષ એવો છે કે જ્યાં આગળ ઉમેદવારનું હોવું એ ગૌણ બાબત છે, કાર્યકર્તાઓનું જીતવું એ સંગઠન માટે એ મુખ્ય બાબત છે. આપણે એક એવી મિસાઇલ્સનું પરીક્ષણ કર્યું છે કે જે સેટેલાઇટ જે ઉપગ્રહ હોય છે, જે ઉપગ્રહ થકી અન્ય દેશોની જાસૂસી થઈ શકતી હોય છે, અન્ય દેશોની માહિતીના ફોટા પાડવામાં આવતા હોય છે, આવું તમે ઘણા બધા જાણતા હશો. આવા ઉપગ્રહને તોડી પાડવાની મિસાઇલ્સ એટલે કે અંતરિક્ષ સુધી પહોંચે એવી મિસાઇલ્સ કરવી જોઈએ, અને આવી મિસાઇલ્સનું પરીક્ષણ એ ભારતે કર્યું છે. અને એ 3 જ મિનિટમાં એને છોડ્યા પછી એ ઉપગ્રહને તોડી શકે છે. દુનિયામાં કેવળ આ ભારત આવો 4થો દેશ બન્યો છે, અને આ ભારતને સાચા અર્થમાં મહાસત્તા બનવાનું આજે સંકલ્પ પૂર્ણ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એમણે
આ દેશને સાચા અર્થમાં વિશ્વની મહાસત્તા બનાવી છે. સંગઠનની અંદર કેટલાક દાવેદારોએ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને એક રજૂઆત કરેલી છે કે ઉમેદવારનો વિરોધ કરવામાં આવેલો છે, તો શું છે એ બાબત? શું છે? ક્યાંય છેલ્લા 10 વર્ષની અમારા સાંસદની કામગીરીને કારણે ક્યાંય એ પ્રકારનો કોઈ વિરોધ નથી, કોઈ આવી રજૂઆત નથી. હું પોતે પાર્લામેન્ટરી બોર્ડમાં, પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડમાં પણ બેઠો હતો અને હું કેન્દ્રના પાર્લામેન્ટરીમાં પણ પ્રદેશના કોર કમિટી તરીકે ગયો છું. ઉમેદવારની પ્રક્રિયા એ પાર્લામેન્ટરી બોર્ડનો હવે વિષય છે અને પાર્લામેન્ટરી બોર્ડ એને નિષ્પક્ષ રીતે કરશે, એમાં કોઈ વાંધો નથી. અને છોટાઉદેપુર જિલ્લાનું સંગઠન, પંચમહાલ જિલ્લાનું સંગઠન, વડોદરા જિલ્લાનું સંગઠન અને નર્મદા જિલ્લાનું સંગઠન એક અવાજે એક ખભા બનીને ભારતીય જનતા પક્ષને કબરના જીતાડવા માટે, ભારતીય જનતા પક્ષને જીતાડીને નરેન્દ્રભાઈને પુનઃ 400 સીટ સાથે કેન્દ્રની સત્તા આપવા માટે કટિબદ્ધ છે.